by Shelley's. નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે આ ડેમો સ્ટેટસ જોયું, એવું સ્ટેટસ આજે બનાવતા શીખવાનું છે. મિત્રો તો મિત્રો, પહેલાં તમારે અલાઇટ મોશન એપ ઓપન કરવાનું રહેશે. ઓપન કર્યા બાદ આ પ્રોજેક્ટનો ઓપ્શન દેખાય તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના પછી મિત્રો તમારે બે ફાઇલ એડ કરી દેવાની, બેટ માર્ક અને શેક ઇફેક્ટ. તમને ટેલિગ્રામમાં બધું મટીરિયલ મળી જશે મિત્રો, તો ટેલિગ્રામમાં જોઈન થઈ જશે. પહેલાં મિત્રો તમારે બેટ માર્ક ફાઇલ ઓપન કરવાની રહેશે. મિત્રો આ રીતે તમારે સોંગમાં માર્ક કરેલા હશે, આમાં તમારે ફોટા એડ કરવા માટે તમારે પ્લસના નિશાન પર ક્લિક કરવાનું રહેશે. તેના પછી મીડિયા ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો. એટલું કર્યા બાદ મિત્રો આ ઓપ્શન દેખાય છે, તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ મિત્રો તમારે જે ફાઇલમાં ફોટા પડ્યા હોય તે ફાઇલ તમારે ખોલીને ફોટો એડ કરવાનો રહેશે. તેના પછી ખૂણામાં ઉપર ત્રણ ટપકા દેખાય તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો. તેના પછી આ ફૂલ સ્ક્રીનનો ઓપ્શન દેખાય છે પાંચમા નંબરનો, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના પછી આ તીરનો ઓપ્શન દેખાય તેની પર તમારે ક્લિક કરીને આ રીતે આગળ આવી જશે. પછી મિત્રો આ ઓપ્શન દેખાય તેની પર ક્લિક કરશો તો વધારાનો ફોટો કટ થઈ જશે મિત્રો. આ રીતે તમારે બીજો ફોટો એડ કરવાનો રહેશે. પ્લસના નિશાન પર ક્લિક કરીને મીડિયા ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો. એટલું કર્યા બાદ તમારે બીજો ફોટો એડ કરવાનો રહેશે. તેના પછી આ ત્રણ ટપકા દેખાય તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો. એટલું કર્યા બાદ તમારે ફોટો ફૂલ સ્ક્રીનમાં આ રીતે કરી દેવાનો પાંચમા નંબરના ઓપ્શન પર. એટલું કર્યા બાદ મિત્રો આ એરોનું નિશાન દેખાય તેની પર ક્લિક કરશો તો આગળ આવી જશે થોડા. તેના પછી આના પર ક્લિક કરશો તો વધારાનો ફોટો જે છે તે કટ થઈ જશે મિત્રો. પછી આ રીતે તમારે ત્રીજો ફોટો એડ કરવાનો રહેશે. ફટાફટ ફોટા બધા જ એડ કરી દેવાના રહેશે મિત્રો. આ રીતે ફટાફટ બધા જ ફોટા એડ કરી દેવાના રહેશે મિત્રો. વિડીયોમાં ખબર ના પડે તો કોમેન્ટમાં જણાવજો, તમને બધું સોલ્યુશન મળી જશે મિત્રો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને એક લાઇક કરી દો. તો મિત્રો હું ફટાફટ બધા જ ફોટા એડ કરી દઉં છું. તો મિત્રો મેં બધા જ ફોટા એડ કરી દીધા છે આ રીતે. હવે આમાં તમારે ઇફેક્ટ લગાવવાની રહેશે. તેમાં પાછા બેગાવીને તમારે શેક ઇફેક્ટ ફાઇલ ઓપન કરવાની રહેશે. એટલું કર્યા બાદ મિત્રો જે આ બીજા નંબરનો ફોટો દેખાય તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ આ ઇફેક્ટનો ઓપ્શન દેખાય તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે. આ નીચે ત્રણ ટપકા દેખાય છે તેની પર ક્લિક કરીને કોપી ઇફેક્ટ તમારે કરી દેવાનું રહેશે આ રીતે પહેલું. એટલું કર્યા બાદ તમારે પાછા બેક આવી જવાનું રહેશે મિત્રો. બેક આવ્યા બાદ તમારે બેટ માર્ક ફાઇલ ઓપન કરવાની રહેશે. ઓપન કરીને ઉપર ખેંચી લેવાનું રહેશે આ રીતે. એટલું કર્યા બાદ જે પહેલો ફોટો છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો. એટલું કર્યા બાદ ઇફેક્ટના ઓપ્શન પર ક્લિક કરીને તમારા નીચે ત્રણ ટપકા દેખાય છે તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો. પછી તમારે પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની રહેશે તો ઇફેક્ટ લાગી જશે ફોટોમાં આ રીતે. જોઈ લો મિત્રો. પછી થોડા આગળ આવી જવાનો, જે આ બે ફોટો નાના છે તે તમારે છોડી દેવાના રહેશે, તેમાં ઇફેક્ટ નથી લગાવવાની મિત્રો. પછી જે આ મોટો ફોટો છે તેમાં તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ ઇફેક્ટના ઓપ્શન પર ક્લિક કરીને આ ત્રણ ટપકા દેખાય તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો. પછી તમારે પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની રહેશે આ રીતે. એટલું કર્યા બાદ પાછા આગળ આવી જવાનું, જે આ બે નાના ફોટો છે તે છોડીને આ મોટા ફોટામાં તમારે ઇફેક્ટ લગાવવાની રહેશે. એ રીતે તમારે કરવાનું, જે નાના નાના ફોટો છે બે બે આવે છે તે તમારે છોડી દેવાના, જે આ મોટા ફોટો આવે તેમાં જ તમારે ઇફેક્ટ લગાવવાની રહેશે લાસ્ટ સુધી. એ રીતે તમારે કરી દેવાનું રહેશે. તો હું ફટાફટ ઇફેક્ટ લગાવી દઉં છું મિત્રો. આ રીતે જોઈ લો, જે નાના નાના ફોટો આવે એ તમારે છોડી દેવાના રહેશે. તો મિત્રો મેં ઇફેક્ટ લગાવી દીધી છે લાસ્ટ સુધી, આ રીતે જોઈ લો. પછી પાછા બેક આવીને તમારે શેક ઇફેક્ટ ફાઇલ ઓપન કરવાની રહેશે. એટલું કર્યા બાદ ઓપન કરીને જે પહેલો ફોટો છે તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો. ક્લિક કરીને ઇફેક્ટના ઓપ્શન પર ક્લિક કરીને આ ત્રણ ટપકા દેખાય નીચે તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના પછી તમારે કોપી ઇફેક્ટ પહેલું કરી દેવાનું રહેશે આ રીતે. તો ઇફેક્ટ કોપી થઈ જશે. પછી પાછા બેક આવીને તમારે બેટ માર્ક ફાઇલ ઓપન કરવાની રહેશે મિત્રો. ઓપન કર્યા બાદ આ રીતે ઉપર ખેંચી લેવાનું રહેશે મિત્રો તમારે. એટલું કર્યા બાદ આગળ આવીને પહેલો ફોટો છોડી દેવાનો, જે આ બે નાના ફોટો છે તે બે ફોટોમાં તમારે ઇફેક્ટ એડ કરવાની રહેશે આ રીતે. ફોટો પર ક્લિક કરીને મિત્રો આ ફોટો પર ક્લિક કરીને ઇફેક્ટના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના પછી આ ત્રણ ટપકા દેખાય તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલું કર્યા બાદ તમારે પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની રહેશે તો ઇફેક્ટ લાગી જશે મિત્રો. ફરી આ જે એની બાજુમાં ફોટો છે તેમાં પર તમારે ઇફેક્ટ એડ કરવાની રહેશે આ રીતે. ફટાફટ ઇફેક્ટ એડ કરી દેવાની રહેશે. પછી મિત્રો આ જે લાંબો ફોટો આવે એ છોડી દેવાનો રહેશે, એમાં ઇફેક્ટ લાગી ગઈ છે મિત્રો. પછી આ બે ફોટોમાં તમારે ઇફેક્ટ એડ કરવાની રહેશે મિત્રો. મિત્રો જે જે ફોટો બાકી છે એ બધા જ
ફોટામાં તમારે ઇફેક્ટ એડ કરી દેવાની રહેશે. કોઈ ફોટો બાકી રાખવાનો નહીં મિત્રો. હવે જે નાના નાના બધા જ ફોટામાં તમારે ઇફેક્ટ એડ કરી દેવાની રહેશે મિત્રો. મોટા ફોટોમાં આપણે ઇફેક્ટ લગાવી દીધી છે. આ રીતે લાસ્ટ સુધી તમારે કરી દેવાનું રહેશે. તો હું ફટાફટ લાસ્ટ સુધી કરી દઉં છું ઇફેક્ટ એડ. આ રીતે કરી દેવાની મિત્રો, જોઈ લો. ફટાફટ એડ કરી દેવાની, વાર નહીં લાગે મિત્રો. આ રીતે મેં બધા જ ફોટામાં ઇફેક્ટ એડ કરી દીધી છે મિત્રો. હવે પાછા બે કાઢીને તમારે શેક ઇફેક્ટ ઓપન કરવાની રહેશે. ફાઇલ ઓપન કર્યા બાદ મિત્રો, જે પછી મિત્રો જોઈ લો, આ જે ત્રીજા નંબરનું દેખાય તે તમારે દબાઈ રાખવાનું રહેશે. થોડી વાર દબાઈ રાખ્યા બાદ જે એની નીચે છે એ પણ તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. એટલું કર્યા બાદ આના પર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ મિત્રો, આ જે કોપી ટૂલ યર છે તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્રીજા નંબરમાં ઓપ્શન પર તો કોપી થઈ જશે. પછી મિત્રો પાછા બેક આવી જવાનું રહેશે મિત્રો તમારે. પછી તમારે બેટ માર્ક ફાઇલ ઓપન કરવાની રહેશે. ઓપન કર્યા બાદ તમારે જે આ કોપીનો ઓપ્શન દેખાય તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના પછી મિત્રો તમારે પેસ્ટ ટુ લેયર કરી દેવાનું રહેશે. આ રીતે પેસ્ટ ટુ લેયર કરી દેવાનું તો પેસ્ટ થઈ જશે મિત્રો બોર્ડરને. પછી મિત્રો તમારે લાસ્ટમાં એન્ડ સુધી તમારે આવી જવાનું રહેશે. લાસ્ટમાં આવ્યા બાદ જે પહેલું છે તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે. એની પર ક્લિક કર્યા બાદ મિત્રો આ ઓપ્શન દેખાય તેની પર ક્લિક કરશો તો એ લાંબુ થઈ જશે મિત્રો, લાસ્ટ સુધી આવી જશે. પછી જે એની નીચેનું છે એ પણ તમારે આ રીતે લાંબુ કરી દેવાનું રહેશે મિત્રો. તો એ લાંબુ થઈ જશે મિત્રો. આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો. મિત્રો હવે આને સેવ કરવા માટે જે તીરનો ઓપ્શન દેખાય તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના પછી આ એક્સપોર્ટનું નિશાન દેખાય તેની પર ક્લિક કરશો તો આ વિડીયો તમારે સેવ થઈ જશે મિત્રો. હવે મિત્રો આપણે મળીશું બીજા વિડીયોમાં. ધન્યવાદ. જય માતાજી મિત્રો.